पल्लव पर अपना तिलक लगाओ। इस प्रार्थना गीत में ज्योतिर्मय यानी सूरज की बात की है। भारतवर्ष में सूरज को देवता माना गया है। सूरज की महिमा अपरंपार है जो चारों वेदों ने भी गाई है। जैसे पर्वतमाला के पीछे से सूरज का आगमन होता है और पल भर में पूरी घाटी प्रकाशमय हो जाती है, वैसे ही सूरज को हम हमारे जीवन में आने का न्योता देते हैं और कहते हैं कि हमारे भीतर का अंधकार दूर करो और हमें प्रकाशित करो। मेरे मन के हर पल्लव पर मेरे
The co-host of today's assembly. Let's hear from Shayansh as he recites a poem in English about the photograph of a photographer. The poem talks about the nostalgia and the life without the photographer who had photographed many people. Namaste, I'm Shayansh Kalyani from 5J. Today I'll speak a poem in English. Faded photograph of a photographer. An old wallet box attic was an old faded photograph of a photographer meant to be left alone, put to rest, forgotten. It was since then brought back by nostalgia and the impossible life that was now to be lived without you. You like to be behind, smiling through holding the camera, as were the photographer, but not this time as your photograph. In front of, smiling and holding a pose, while I became the photographer, photographing you, the freshly captured photographer in the faded photograph in an old green heart memory. You never faded but remained a still whole of a perfect silver. The perfect photographer preserved in the perfectly faded photograph for love, life forever. Thank you. Namaste. I am Meet. Co-hosting today's morning assembly. Photograph padavo kone na game lagbhag badhane school to hashe pan tamne khabar chhe photograph levani sharuat kyarthi thi to chalo photograph ni itihas janavti rochak babate prastut karva aavi rahya chhe 5L na vidyarthi kal ane 5I na vidyarthi rushil. Namaste, 19th august vishwa photography day chhe. ત્યારે મારે ફોટોગ્રાફીને લઈને કેટલીક એવી વાતો તમારી સાથે શેર કરવી છે જે કદાચ તમે પહેલા નહીં જાણી હોય. વિશ્વમાં સૌથી પહેલી વખત ફોટોગ્રાફ લેવાની પહેલ અથવા એ માટેના પ્રયત્નોની શરૂઆત છેક 18મી સદીમાં થયેલી. 1770ની સાલમાં જ્હોન હેન્ડ્રિચ નામના એક માણસે કાચની બોટલ પર પ્રકાશથી દ્રશ્યમાન થતી વસ્તુની છબી જીવવાનો પ્રયત્ન કરેલો. અલબત્ત એ પોતાના પ્રયોગોમાં અડધો સફળ થયેલો, કારણ કે એ છબીઓ છીરી તો શકતો પણ તેને સાચવી શકતો નહીં. અને ભગવાન જાણે કેમ પણ એને એવો વિચાર પણ ન આવ્યો કે આ જીલેલી છબીને કાયમ માટે સાચવવી હોય તો. આવો વિચાર 1800ની સાલની આસપાસ થોમસ વેજગુડ નામના વ્યક્તિને આવ્યો. એણે આ માટેના પ્રયત્ન શરૂ કર્યા પણ તેને સફળતા મળી નહીં. જો કે ફોટોગ્રાફીની દુનિયામાં ક્રાંતિ સર્જી શકાય એવા કેટલાક ડોક્યુમેન્ટ છે એના પ્રયોગોથી ચોક્કસ થયા. અને પછી એ દિવસ પણ આવ્યો કે જ્યારે
વિશ્વને એનો પહેલો કાયમ સાચવી શકાય એવો, જેને આપણે ફોટોગ્રાફ કહીએ છીએ, એવો ફોટો મળ્યો. 1826 સાલમાં જોસેફ નામના એક ફ્રેન્ચ વ્યક્તિએ ફ્રાન્સના બુરગંડી વિસ્તારમાં આવેલા પોતાના ઘરની બારીમાંથી બહારના દૃશ્યનો ફોટો કેદ કર્યો, જેને દુનિયાનો સૌથી પહેલો ફોટો માનવામાં આવે છે. પણ આશ્ચર્યની વાત એ હતી કે આ ફોટોગ્રાફને કેદ કરવા માટે કેમેરાને અમુક દિવસો સુધી જેની તે પરિસ્થિતિમાં રાખવો પડેલો, જેથી ચિત્ર સંપૂર્ણપણે ઝીલી શકાય, જે તમે અહીંયા જોઈ શકશો. ફોટોગ્રાફીનું સ્વરૂપ સમયાંતરે બદલતું રહે છે. ફોટોગ્રાફી આપને મળેલી એક અમૂલ્ય ભેટ છે. તે આપના આવનાર ભવિષ્યમાં આપનું ભૂતકાળ જાળવી રાખે છે, યાદો પણ જાળવી રાખે છે. ધીમે ધીમે એવી પદ્ધતિ શોધાય જેમાં એક ફોટોગ્રાફ લેવા માટે કલાકો કે દિવસો લાગતા, હવે મિનિટો, પછી સેકન્ડો અને હવે મિલી સેકન્ડો લાગે છે. સેલ્ફી એ ફોટોગ્રાફનું એવું સ્વરૂપ છે જે અત્યારના સમયમાં ખૂબ લોકપ્રિય છે. વિશ્વભરમાં આ પ્રથા એક દાયકાથી ચાલી રહી છે. વિશ્વની સૌથી પહેલી સેલ્ફી છે 1839 સાલમાં લેવાની, એટલે કે લગભગ આજથી 182 વર્ષ પહેલાં રોબર્ટ કોર્નેલિયસ નામના ફોટોગ્રાફરે ફિલાડેલ્ફિયામાં પોતે જ પોતાના લેન્સ સામે બેસવાનું નક્કી કર્યું. લગભગ 1 મિનિટ સુધી તે તેના કેમેરા સામે બેસી ઊભો થઈને તેનું કેમેરા લેન્સ કવર કર્યું અને પછી જે રિઝલ્ટ મળ્યું તે વિશ્વનો સૌથી પહેલો સેલ્ફ પોર્ટ્રેટ સેલ્ફી બન્યો, જે કે આવો દેખાય છે. અને છેલ્લે ફોટોગ્રાફીની કલા શોધાય તેને 2 સદીથી વધુ સમય વીતી ગયો છે. આજનામાં મોટાભાગના લોકો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફથી કલરફુલ ફોટોગ્રાફ અને કેમેરાના રીલથી ડિજિટલ ફોટોગ્રાફ સુધીનું સફર જાણે છે. પણ મારા હિસાબથી સૌથી શ્રેષ્ઠ ફોટો કેમેરાના લેન્સથી નહીં, આપણા આંખોના લેન્સથી ઝીલાય, જે જિંદગીભર યાદ રહે. આભાર. तस्वीर केवल चित्र नहीं होती, वह बाहरी और भीतरी विशेषताओं का दर्शन कराती है. कोई उमंग भरती है तो कोई उत्साहित करती है, कोई प्रेरणा प्रदान करती है. तस्वीर से क्या लेना है वह हम पर निर्भर करता है. तो आइए सुनते हैं एक ऐसी कविता निशित से जो एक उत्तम चित्र का दर्शन कराती है. नमस्ते. भीम तेरी तस्वीर. एक घर की दीवार पर एक छोटे बच्चे की तस्वीर टंगी. कुछ देर मैंने सोचा इस घर का तो यह बालक नहीं है, कौन होगा. जिज्ञासा ने मन परेशान कर दिया, मुझे व्याकुल सा कर दिया. थोड़ा सोच कर आखिर पूछ ही लिया, कौन है यह बालक जिसके चेहरे से तेज झलक रहा है, जो मुस्कुराहट से निखर रहा है. उसने शुरू किया. वीर था यह बालक जिसने बचपन में ही विद्यादीप जलाया था और विदेश जाकर वह ज्ञान प्राप्त कर लाया था. उस वक्त वह विद्या का शौकीन था जब हमारा देश गुलाम था. उसने महू में जन्म लिया था, भीमा उसका नाम था. इतना परिचय पाकर भी मैं पहचान नहीं पाया. फिर उसने आगे बताया, तुमने अंबेडकर का नाम सुना है जिसने लंदन में भारत का डंका बजाया था और उसी ने वापस आकर संविधान बनाया था. करोड़ों लोगों को हक दिलवाकर स्त्री शिक्षा पर जोर लगाकर नारी सम्मान दिलवाया था. यह उसी भीमराव की तस्वीर है जिसने बाबा साहेब की उपाधि पाई है, कई दिलों में जोश दिलाकर शिक्षा की ज्वाला जलाई है. अब मैं उसे पहचान चुका था और मन में तय कर चुका था कि मेरे बच्चे भी विद्या लेंगे और भीम जैसे महान बनेंगे, और गुनगुनाने लगा था, भीम तेरी तस्वीर अब दिल में समाई है. तुमने जो कमाया वह सच्ची कमाई है, शोहरत चली जाए लूट भी ले कोई, सदियों तक रहेगी ऐसी तस्वीर बनाई, सदियों तक रहेगी ऐसी तस्वीर बनाई. धन्यवाद.
kisses all it takes. Falling in love with me. Possibilities, I look like all you need. Namaste. World Photography Day is celebrated every year on 19th August to celebrate the visual art of photography. Photography is a technical as well as an artistic skill which many of us have developed over the past decade due to the advent of smartphones. However, do you know that the most versatile lens which allows visual or photographic processing is actually a part of our body? Yes, that's our eye lens. And the eye lens allows us to visually record lot of things, whatever we observe around us. So that gets converted to visual memory or photographic memory. Right? So next time, whenever you get a chance to click pictures or take selfies, of course, these will be saved on your device. But at the same time, take a moment to enjoy the surroundings, to enjoy the visuals around you. Automatically, your happy emotions will get attached to those visuals and they will be stored in the form of visual memory or photographic memory. Right? It's easy. You just need to keep doing it. Right? So enjoy photography and enjoy developing your visual memory. Thank you. Thank you, Akshay sir, for sharing these wonderful points with us. Thank you all for being such a good audience. Over to the music team for the exit song.
अखिलं मधुरम् वचनं मधुरं चरितं माधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं माधुरं मधुराधिपते रखिलं मधुरम् मधुरम् सख्यं मधुरम् मधुराधिपते रखिलं मधुरम् मधुरम् रूपं मधुरम् तिलकं मधुरम् मधुराधिपते रखिलं मधुरम् तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपते रखिलं मधुरम् सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपते रखिलं मधुरम् द्रष्टं मधुरं श्रीष्टं मधुरं मधुराधिपते रखिलं मधुरम् फलितं मधुरं फलितं मधुरं मधुराधिपते रखिलं मधुरम्